તો એ કવિતા છે તમારા માટે. જો તમને એમ થતું હોય કે આ બેસ્ટ પોઝિશનમાં નથી, તો તમારે આગળનો પ્રવાસ કરવાનો છે સતત. પણ મેં પહેલા તમને કીધું હતું એવું કે જો તમે એમ સમજી લેશો કે આ બેસ્ટ પોઝિશનની અંદર છે, તો તમે ત્યાં અટકી જશો. જ્યારે જ્યારે તમને એવો વિચાર આવે કે હજી આ બેસ્ટ પોઝિશન નથી, મારે બેસ્ટ પોઝિશન છે એ રચવાની છે. કારણ કે દરેક વખતે દરેક ઉર્મીનું, દરેક તમારા વિચાર તત્વનું, દરેક તમારી સંવેદનાનું, દરેક તમારી ભાવાત્મકતાનું તમે નિરૂપણ કરો, ત્યારે એ શબ્દ છે એ સંવેદનાને, એ ભાવને, એ સ્થિતિને લઈને અવતરતો હોય છે. અને એ લઈને અવતરતો શબ્દ છે એ કન્ડિશનમાં હોય ત્યારે. કારણ કે તમારી એ જે તે વખતની સ્થિતિ, જે તે વખતે તમે નક્કી કરેલો ભાવ, વિષય, જે કંઈ હોય તે એને નક્કી કરવા માટે તમે જે કંઈ કર્યું હોય ને એ તમારે નિરૂપવું છે, તો એના માટે થઈને તમે મક્કમ હો, કટિબદ્ધ હો, હું તો એમ પ્રતિબદ્ધ હો એમ પણ કહીએ, એ સ્થિતિ માટે તમે પ્રતિબદ્ધ છો. જેમ કે એક સ્ત્રીનું ગીત તમારે લખવું છે, તો એ સ્ત્રી માટેની એની આંતર બાહ્ય જે કંઈ સર્જના છે ત્યાંથી શરૂ કરી અને એના જે મનોભાવ છે ત્યાં સુધી તમારે પહોંચી, અને એ આખી વાત છે એ વાત તમારી ભાષામાં, તમારા શબ્દોમાં આવે એની આપણી સતત મથામણ હોય છે. આને આપણે કવિતાનો કહેતા હોઈએ છીએ.